વડનગર સેવા કેમ્પ પર પોલીસ સાથે ઘર્ષણ મામલે અપાયું આવેદનપત્ર. પરચાધારી સેવા કેમ્પમાં ટ્રાફિક મામલે પીએસઆઈએ બોચું જાળી જેલમાં પુરવાની વાત કરતા વિડીયો થયો છે વાયરલ. વડનગર નજીક પરચાધારી સેવા કેમ્પ લગાવાયો છે. રાત્રે ડાયરાનું આયોજન કરેલું હતું. ત્યાં અંદર જઈને વડનગર પીએસઆઈ એમબી ગોસ્વામી જે ગાડી બહાર મૂકી છે એના લીધે કોઈ મરી ગયું તો આયોજકોને બોચું જાળી જેલમાં પુરવાની વાત કરતા રોષ ફેલાવા પામ્યો હતો. સમગ્ર મામલે વિડીયો વાયરલ થઈ ગયો હતો. આજે સેવા કેમ્પના આયોજક અને ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો વડનગર પોલીસ સ્ટેશન રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સાથે જ વડનગર મામલતદારને પણ આવેદન પત્ર આપી પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી. આજે પરચાધારી રામદેવપીર સેવા કેમ્પના આયોજકો દ્વારા આવેદન પત્ર મળેલ છે. એ આવેદન પત્રને ધ્યાને લઈ અને માન્ય કલેક્ટર સાહેબના ધ્યાન દોરવા માટે આવેદન પત્ર કલેક્ટર ઓફિસે આજના જ રવાના કરી આપ્યા છે. શું અગાઉ સાહેબ આના વિશે કંઈ પગલાં ભરવામાં આવશે? એ આવેદન પત્ર વિગત સાથે અને જે રજૂઆત છે એ બધી બાબતમાં ત્યાં જિલ્લા લેવલે ધ્યાન દોરી અને ત્યાંથી જે નિર્ણય લેવામાં આવશે એ જાણ કરવા. સાહેબ ઠાકોર સમાજની માંગણી છે કે આ પગલાં ભરવામાં નહીં આવે તમે બંધ લેવાના? હા, એ બાબતમાં અત્યારે ધ્યાન દોરેલું છે પણ ત્યાંથી જિલ્લા લેવલે ધ્યાન દોરી અને જે નિર્ણય લેવામાં આવશે એ આયોજકો શ્રીઓને બધાને સાથે રાખીને જણાવવામાં આવશે. જો કોઈ પગલાં નહીં લેવાય તો વડનગર બંધનું એલાન આપી જે પણ કંઈ થશે એની જવાબદારી વડનગરના અધિકારીઓની રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સામે પક્ષે વડનગર પીઆઈએ લોકોને સમજાવ્યા કે ટ્રાફિક થતો હોવાના કારણે આ કાર્યવાહી કરવી પડી છે અને આ મામલે ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવશે તેવું જણાવતા મામલો થાળે પડ્યો હતો. આજે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવાની જરૂર એટલા માટે પડી કે પરચાધારી રામદેવપીર દાદા યુવક મંડળ અને સાથી મિત્રો દ્વારા વડનગર ની અંદર એક અંબાજી પગપાળા સંઘ માટેનું સેવા કેમ્પ નું આયોજન કરેલું હતું. બે દિવસ થી સરસ મજાનો પ્રોગ્રામ ચાલતું હતું પણ બીજા ત્રીજા દિવસે વડનગરના પીએસઆઈ ગોસ્વામી સાહેબને શિખર શું તકલીફ પડી, કોના ઈશારે આ વડનગરના સેવા કેમ્પના આયોજકોને મા બેન દીકરીઓ વિશે ગાળો દેવામાં આવી, જાહેરમાં અપમાન કરવામાં આવ્યો, જે સ્થળે બાઈકો પડ્યો તો એ બાઈકો પણ ઉઠાવવાની આજે આ વડનગરના પીએસઆઈને જરૂર પડી અને આયોજકોને પણ એમ કીધું કે તમે બોચી જાળીને તમને અંદર કરી દેવામાં આવશે તો આ વડનગરના પીએસઆઈને મામલતદાર સાહેબને જાહેર જનતાને બાબતે કહેવું છે. આયોજકો છે, કોઈ બુટલેગરો છે, કોઈ આ વિસ્તારના આતંકવાદીઓ છે, કોઈ બ્લેકલિસ્ટમાં હશે, એટલા આ વિસ્તાર યુવાન મિત્રો અને આ વિસ્તારના અધિકારીઓને હું કહું છું કે આના ઉપર પૂરી એક્શન લેવામાં આવે. ન કે આવતા રવિવારે, આ રવિવારને આવતા રવિવારે જો એક્શન લેવામાં નહીં આવે તો વડનગર બંધનું એલાન આપવામાં આવશે અને જે તે કંઈ થશે એ વડનગરના અધિકારીઓની જવાબદારી રહેશે.